નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત હોટ ટોપિકમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. ઘણા દિવસથી ચર્ચા હોટ નહોતી થતી, પરંતુ આજે સાચા અર્થમાં હોટ થઈ ગઈ. જી હા, થપ્પડની ગુંજ. થપ્પડ 10:30 વાગે વાગી. થપ્પડ પાટીદારના નેતા, પાટીદારના આંદોલનના નેતા, સાથે જ કોંગ્રેસમાં જોડાયેલા મોટા ગજાના બનેલા નવા નેતાને 10:30 વાગે વાગી. પણ ગુંજ વધતી વધતી ગુજરાત જ નહીં, દિલ્હી સુધી પહોંચી. જબરજસ્ત રાજનીતિ પણ થઈ, થપ્પડના દ્રશ્યો પણ જોઈશું. થપ્પડ કોને મારી, કેમ મારી, શું થયું, શું રાજનીતિ થઈ, શું રાજનીતિ થશે, શું અસર પડશે, તેની પણ ચર્ચા કરીશું. પણ એ પહેલાં એ દ્રશ્યો પણ જોઈ લઈએ આપણે, સાથે થપ્પડ ખાનાર હાર્દિક પટેલને પણ સાંભળી લઈએ. મહેસાણાના સાંસદ જયશ્રીબેન જે પટેલ છે, એમના ખાસ વ્યક્તિ તરીકે જે આજે જે ભાઈએ વઢવાણની અંદર જે બવાલ કરી છે, એ જયશ્રીબેનના પણ ખાસ છે. અને અમારી જે પ્રાથમિકતા રહી છે, અલગ અલગ વિસ્તારોમાં લોકોની સમસ્યા સાંભળવાની. ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે ગુજરાતના યુવાનોને હાર્દિક જાગૃત કરે. ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે ગુજરાતના ખેડૂતો માટે અમે વાત કરીએ. અને ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે અમે યુવાનોને રોજગારી માટે અવાજ ઉઠાવીએ. અને એના જ પરિણામે આજે અલગ અલગ વિસ્તારની અંદર ભાજપના લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક અમારી ઉપર અવ્યવસ્થાની ઘટનાઓ બનાવવાનું કામ કરી રહ્યા છે. અમારે ગુજરાત સરકારની કોઈ સિક્યુરિટીનું કામ નથી, કેમ કે સિક્યુરિટી નથી, જાસૂસ છે. થપ્પડ કોને મારી, ગુંજ બધાએ સાંભળી. થપ્પડ કોને મારી, હાર્દિકનું કહેવું હતું. ભાજપના નેતાના ઇશારે મરાઈ, ઇશારો હાર્દિકે ઇશારામાં કરી દીધો, જયશ્રીબેનનું નામ આપી દીધું. એક તસવીર પણ આવી, થોડાક સમયમાં એ પણ બતાવીશ. આપની જોડે જાણવા માગીશ, શું આજ બાકી રહ્યું હતું ભાજપ જોડેથી? 14માં તમે કહેતા હતા કેન્દ્રની થપ્પડ, કેન્દ્રની થપ્પડ ગુજરાતને, પણ હાર્દિકની વાત માનીએ તો ગુજરાતીને થપ્પડ મરાઈ તમે ગુજરાતી જોડે? રોનકભાઈ, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે, ત્યાં સુધી મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ અને નીતિનભાઈ બંને પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે હિંસાને કે હિંસક પ્રતિક્રિયાને જાહેર જીવનમાં, રાજકારણમાં કોઈ સ્થાન ન હોઈ શકે. કોઈ પણ વિરોધ કરવો હોય તો તેનો ગાંધીવાદી વિચાર માર્ગે આપણે તેનો વિરોધ કરી શકીએ. એટલે જ્યાં સુધી આજની ઘટનાનો પ્રશ્ન છે, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને કંઈ લાગે વળગતું નથી. પરંતુ મારે તમને ખાસ એક બાબત જે કહેવી છે, જે ધ્યાન ખેંચતી બાબત કહેવી છે, કે આજે હું જ્યારે એબીપી અસ્મિતાના સ્ટુડિયો પર આવી રહ્યો હતો, ત્યારે મારી સાથે જે ઉબેરના ડ્રાઈવર હતા ભીખાભાઈ, એમણે મને જે વાત કરી કે સાહેબ, 25 ઓગસ્ટ 2015થી ગુજરાતના 6 કરોડ લોકોના મનમાં જે ઘૂઘવાટ રોષનો હતો, તેની બાબતમાં આજે ખરેખર સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. સર્જિકલ સ્ટ્રાઇક કોને કરાઈ, એક તસવીર ચોક્કસથી બતાવીશ. આપ ના પાડો છો, પણ જો ગાંધીના રૂપમાં હોવું જોઈએ તો જે થપ્પડ મારનાર વ્યક્તિ હતો, આપ દ્રશ્યમાં જો આ તરુણભાઈને, અને કદાચ આ કેસ ભારતીય જનતા પક્ષનો જ છે, અને બાજુમાં જયશ્રીબેન ઉભા છે, અને મારી ભારત માતાનો ઝંડો લઈને. સવાલ એ છે કે ભારત માતાનો ઝંડો લેનાર વ્યક્તિ, અને જો વિજયભાઈ એમ કહેતા હોય, નીતિનભાઈ એમ કહેતા હોય આવું ન હોવું જોઈએ, તો થપ્પડ કેમ મારી? અને આવા થપ્પડ મારવાળા કાર્યકર્તાને રાખો કે નહીં, પક્ષનો વિષય છે. હિમાંશુભાઈ, થપ્પડ કોને મારી તમારા નેતાને? જી બિલકુલ, આ જે તસવીર છે ને, એવી જ બીજી તસવીર રાહુલ ગાંધીની સાથે બેકગ્રાઉન્ડમાં જે ભાઈએ થપ્પડ મારી છે, એ તરુણભાઈના ફોટા સાથેની સોશિયલ મીડિયા પર પણ અવેલેબલ છે. એટલે મને એમ થાય કે એ પણ જોડે બતાવો તો વધારે સારું. આપ મને આપજો, ચોક્કસથી બતાવીશ, હું ચોક્કસથી બતાવીશ. આપ મને આપજો, હું વિરામ પછી ચોક્કસથી બતાવીશ. આપ આપજો. રોનક સર, આ ભારતીય જનતા પાર્ટીની માનસિક વિકૃતતા દેખાઈ. અત્યાર સુધી એમને એમની જ પાર્ટીના હરેન પંડ્યાને ગોળી મારી, આત્મારામ કાકાનું ધોત્યું ખેંચ્યું, સંજય જોશીની સીડી બનાવી, કેટલાય એને ખજૂરિયા હજુરિયા મજૂરિયા કરીને કાઢી મૂક્યા, નો રિપીટ કરીને કાઢી મૂક્યા. આ એક યુવાન, એક લડતો યુવાન, આજે જ્યારે એ લડતા હતા 10% અનામત માટે, ત્યારે એમ કહેતા હતા કે શક્ય નથી, 10% જખ મારીને ભાજપે આપવી પડી. અને આજે જ્યારે એનું આંદોલન, એની માંગ પૂરી થઈ, અને એને યુવાનોને રોજગારી અને ખેડૂતો માટે જ્યારે લડત લઈને નીકળ્યા છે, અને આખું ગુજરાત એને સાંભળવા માટે માનવ મેરામણ ઉમટી પડે છે,
ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની આ માનસિકતા, આ વિકૃતિ અને એની હતાશા આ સ્પષ્ટ દેખાઈ આવે છે. અને આ તમાચો ભાઈ હાર્દિક ઉપર નથી, કોંગ્રેસના નેતા ઉપર નથી, આ ગુજરાતની જનતા ઉપર ભારતીય. નહીં, પહેલાં મને એક તમે શું કહો, ભારતીય જનતા પક્ષે મરાવડાઈ? ચોક્કસ હું જવાબદારીપૂર્વક કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીનું જ નિમ્ન કૃત્ય છે અને એના જ નેતાઓએ હતાશ થઈ હાર્દિકની લોકપ્રિયતા અને કોંગ્રેસની લોકપ્રિયતા જે રીતે 23મી તારીખે ગુજરાતની જનતાએ મન બનાવ્યું છે એ તોડવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. બસ 23મી આવે પહેલાં આ કાર્યક્રમ. પહેલાં તો જે કૃત્ય થયું છે આ લોકશાહીમાં કે કોઈ પણ સ્ટેજ ઉપર કોઈ પણ પાર્ટીનો નેતા હોય, ગમે તેટલો મોટો નેતા હોય કે નાનો હોય, એની સાથે આવું કૃત્ય થવું એ ગેરવ્યાજબી વાત છે, એને હું વખોડી કાઢું છું. બીજી એક વાત કે હાર્દિકને અત્યારે હાથના કરે હૈયે વાગી રહ્યા છે કે જ્યાં સુધી પાટીદાર સમાજની વાત કરી ત્યાં સુધી કોઈએ હિંમત નહોતી કરી, પરંતુ જ્યારે આજે કોંગ્રેસનો ખેસ પહેરી અને કોંગ્રેસના નેતા તરીકે નીકળ્યો છે ત્યારે આવું એક કૃત્ય બન્યું છે. કદાચ જો એ પાટીદાર સમાજના આંદોલનની વાત હોય તો આંદોલનમાં ક્યારેય એના ઉપર કોઈએ પણ કદાચ કંઈ વાતચીતથી શાબ્દિક પ્રહારો કરાયો, પરંતુ આવી કોઈની હિંમત નથી થઈ. એટલે હાર્દિકે જે જાળ ગૂંથી હતી, અમારા યુવા મોરચાના પ્રમુખ હોય ઋત્વિજ પટેલ હોય કે અમારા ગૃહમંત્રી એ વખતના તાત્કાલિક પ્રદીપસિંહ જાડેજા હોય, તો એમની ઉપર પણ જૂતા ફેંકવાની ઘટના બની હતી. યુવા મોરચા અમારા ભાઈ ઋત્વિજને પણ ગાડી ઉપર ચડીને લાફો મારો. તમે તો એ વખત સાથીદાર હતા, તમને તો ગમતું હતું એ વખતે. નહીં, તમે સાથીદાર તો હતા ચિરાગભાઈ, તો સાથીદાર કેમ રહ્યા તમે? નક્કો નિતિનભાઈ, આંદોલનના કોઈ પણ મારું સ્ટેટમેન્ટ ગમે ત્યાં જોજો, આવા કૃત્યમાં ક્યારેય ચિરાગ પટેલનું સમર્થન નથી. આ લોકશાહીમાં દરેકને પોતાની વાત કરવાનો અધિકાર છે, આજે આંદોલનકારી હોય, કોંગ્રેસના આગેવાન તરીકે હોય કે ભાજપના આગેવાન તરીકે હોય, પરંતુ હાર્દિકે જે પાટીદાર યુવાનોને ઉશ્કેરીને જે દિશામાં લઈ ગયો હતો એ જ હાર્દિકને આજે સામું આવી રહ્યું છે. ધાર્મિક સુરતથી જોડાયા છે. ધાર્મિક, તમારા પૂર્વ સાથીદાર કહી રહ્યા છે હાર્દિક પોતાની જાળમાં ફસાયો, વઢવાણમાં વાગેલી થપ્પડની ગુંજ શું સુરત સુધી પહોંચી? તમને શું લાગે છે, કોને થપ્પડ મરાવી? જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું કદ ઓછું થઈ રહ્યું છે અને હાર્દિકનું કદ ગુજરાતની અંદર વધી રહ્યું છે, ગુજરાતની રાજનીતિનો એક મોટો ચહેરો જ્યારે હાર્દિક બની રહ્યો છે ત્યારે કંઈક ને કંઈક અંશે ભારતીય જનતા પાર્ટીની આ નારાજગી છે. 150 સીટની વાત કરતી ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં બે આંકડે આવી ગઈ. આજે 26માંથી 26ની વાત કરતી ભારતીય જનતા પાર્ટીને કંઈક ને કંઈક પોતાની હાર નજીક હોય એવું દેખાઈ રહ્યું છે. અને હાર્દિકને જે વિશાળ જનસમર્થન મળી રહ્યું છે, સાથે સાથે જ્યારે ખુલ્લીને રાજનીતિમાં આવ્યો છે અને કોંગ્રેસે જે પ્રકારની એને સુવિધા ઉભી કરી છે, દિવસમાં 3-3, 4-4 સભાઓ ગજવી રહ્યો છે, અને વિશાળ જનસમર્થનને લઈ અને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. તમે કેટલા વ્યથિત થયા આ દ્રશ્યો જોઈને, કેટલા વ્યથિત થયા તમે એને લઈ? ચોક્કસપણે દુઃખ થાય, કારણ કે એક બાજુ જ્યારે યુવાનોની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહી હોય અને આજે જ્યારે ગુજરાતનો કોઈ પણ યુવાન આજે રાજનીતિની અંદર આગળ વધી રહ્યો છે ત્યારે એને તોડવાના, એના મોરલ તોડવાની વાત, એની વાત, ધાર્મિક ભાઈ હલકી કક્ષાની રાજનીતિ અને ભારતીય જનતા પાર્ટી કરી રહી હોય, તમારા પાટીદાર સમાજનો એક યુવાન સુરતમાં અને ખાસ કરીને રાજનીતિમાં આગળ આવી રહ્યો, તો ઋત્વિજ પટેલની વાત કરી રહ્યો છું, તમારા જ વિસ્તાર સુરતની અંદર નીકળ્યો હતો અને એની ઉપર ઈંડા માર્યા હતા, એટલે તમને નહોતું લાગતું કે આ ખોટું કરી રહ્યા છે પાટીદાર યુવાન જોડે? પાટીદાર સમાજની નારાજગી હતી રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોને સ્પષ્ટતાપૂર્વક કીધું હતું કે અહીંયા પાટીદાર સમાજની નારાજગી છે, પાટીદાર સમાજનો રોષ છે. અહીંયા એક બાજુ તમે કોઈની ઉપર લાઠીચાર્જ કરો અને બીજી બાજુ ખુશીના માહોલ મનાવવામાં રેલી સરઘસો કાઢીને આવો. આજ ભારતીય જનતા પાર્ટી એમ કહેતી પાટીદારોને અનામત મળે એમ નથી, 3 વર્ષની લડાઈ પછી પાટીદારોને અનામત આપવા માટે એમને ઝૂકવું પડ્યું છે. ડોક્ટર સાહેબ, આપની જોડે જાણવા બે મોઢાની જે વાતો, ડોક્ટર સાહેબ આપ શું માનો છો, આપનો અનુભવ શું, કે થપ્પડ કોની મરાવડાવી? મરાવડાવી ખરા અર્થમાં એ ભાઈજી હતો, સાચા અર્થની અંદર જેનો ગુસ્સો તો પહોંચી ગયો, રાજનીતિ શું દેખાય તમને? જો થપ્પડમાં 3 પોસિબિલિટીઝ છે. જ્યારે બુશની સામે થપ્પડ મારી ત્યારે એવું કહેતા હતા કે રાતોરાત ઇન્ટરનેશનલ પબ્લિસિટી લેવા માટે કોઈ પણ પછી આમ આદમી પાર્ટીના કેજરીવાલ હોય, તમે જુઓ ઘણા માણસો રાતોરાત મહાન બની ગયા છે મીડિયા દ્વારા. બીજો પ્રશ્ન છે કે પોલિટિકલ ગેઇન લેવા. ચિદમ્બરમ ઉપર જૂતું ફેંકનાર દૈનિક ડેઇલી જાગરણના પત્રકાર આમ આદમી પાર્ટીના અત્યારે ધારાસભ્ય છે, એને આમ આદમી પાર્ટીએ બક્ષિસ તરીકે
ટિકિટ આપીને લડે અને જીતે આજે ધારાસભ્ય છે. ત્રીજો કેસ ફ્રસ્ટ્રેશનનો છે જે આ કેસમાં દેખાય છે. કે છે હું ઘણા સમયથી એની પાછળ ફરતો હતો અને હું કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા એક એમએલએને પણ આવા બધી એની સ્ટોરી અત્યારે ફરે છે. મારું રોણકભાઈ આમાં એ કહેવું છે કે વન સાઇડેડ નથી, આનો લાભ બધા લે છે. આપે જોયું છે શિવરાજસિંહ મધ્યપ્રદેશના એમપીએ પણ એમના ગાર્ડ ઉપર હુમલો કરેલો છે. એ જ રીતે દેલાઉસીના કોંગ્રેસના ધારાસભ્ય આશાકુમારીએ પણ લેડી ગાર્ડ ઉપર હુમલો કરેલો, મતલબ થપ્પડ મારેલી છે. એ જ રીતે હમણાં જ બનેલો કિસ્સો રવિન્દ્ર ગાયકવાડે એર ઇન્ડિયાના એક કર્મચારી ઉપર જ્યારે થપ્પડ મારીને ચપ્પલથી હુમલો કર્યો અને આખા એર ઇન્ડિયા લોકો સ્ટ્રાઇક પર જતા રહ્યા. મતલબ કે આ એક એવું ફ્રસ્ટ્રેશન છે જે કોઈપણ નબળા માણસ ઉપર પોતાનો આક્રોશ દ્વારા અથવા એને કોઈપણ રીતે ગેઇન લેવા માટે બધા ઉપયોગ કરે છે, એમાં રાજકારણીઓ બી કરે છે અને રાજકારણીઓના દુશ્મનો પણ કરે. અરે 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 અરી જ્ઞાન શું કહે, થપ્પડ કોને મારી? ભાજપે મરાવડાવી, હાર્દિકે જાતે મરાવી, કોંગ્રેસે સ્ટંટ કર્યો, વાસ્તવિકતા શું? ભાઈ મને આમાં કોણે મરાવી એ બહુ એ તો તપાસનો વિષય છે. એટલે હું જે રાજકીય નિવેદન સ્કીપ કરી રહ્યા છો, ડોક્ટર ત્રિવેદી સાહેબની જેમ તમે પણ સ્કીપ કરી રહ્યા છો. સ્કીપ નથી કરી રહ્યો હું, ચોક્કસ વાત કરી અને ચોક્કસ વાત ઉપર આવી રહ્યો છું. પહેલી વાત તો એ છે કે આ થપ્પડ જે પ્રકારે મારી છે એ ભાઈ પાછો 14 જણાને મરાવી નાખ્યા, એટલે એ જાણે કોઈ યોજનાબદ્ધ રીતે આવ્યો છે. પટેલોની વાત કરે છે, પટેલ છે નહીં અને પટેલોની વાત કરી રહ્યો છે, એટલે એ કંઈક એમાં ફિશી છે. એક બીજું, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એમણે કહ્યું હતું કે ચીરહરણ એ ગુજરાતની પરંપરા છે અને આ વિષ્ણુ પંડ્યાએ પોતાના પુસ્તકમાં વારંવાર લખ્યું છે, એટલે ખોટું હોવાને કોઈ કારણ નથી. એટલે નરેન્દ્ર મોદી કે ચીરહરણ કરવું એ ગુજરાતની પરંપરા છે, તો મને લાગે છે આવી પરંપરા અમને ગુજરાતની અસ્મિતા સાથે ખપતી નથી. કોઈની ઉપર આ પ્રકારનો હુમલો થાય એ પછી હાર્દિક પટેલ હોય કે નરેન્દ્ર મોદી હોય એ યોગ્ય નથી અને એને કન્ડેમ જ કરવો જોઈએ. આપ શું માનો છો ગોયલભાઈ? બેમાંથી કોઈએ જવાબ નહીં આપ્યો, બધાને એ જ જાણવું છે ખરેખર થપ્પડ કોને મરાવી. હવે એ તો તપાસનો વિષય જ રહેશે, એટલે હું બી એકદમ ડિપ્લોમેટિક જવાબ આપીશ, કારણ કે જ્યાં સુધી સાબિત ન થાય, કારણ કે જે ફોટા ફરે છે એવા મોર્ફ કરીને ફરતા હોય છે ફોટા, એટલે એ સાબિત થશે એટલે એને વાત જવા દઈએ. પણ ત્રિવેદી સાહેબે અને હરિભાઈ વાત કરીને આગળ વધારો, આ આપણી સંસ્કૃતિ નથી. છેલ્લા એક જે ચોક્કસ પ્રકારની વિચારધારા ઊભી થઈ કે હરીફોને દબાવો, એને ધમકાવો, એને ડરાવો, એ ન ચાલે. આ આંદોલનનો મેં શરૂઆતથી જ વિરોધ કર્યો છે. આ વર્ગ વિગ્રહ કરનારું આંદોલન હતું. એક સમાજની તમે વાત કરો તો બાકીના સમાજને નુકસાન થાય છે, એટલે એ આંદોલન તો, પણ એ આંદોલન કરનારાને તમે દબાવવા માટે રાજદ્રોહ સહિતના કોઈપણ ગુના લગાવો કે એને પોલીસ દમન કરો એ બી સામો ઉપાય નથી. એ રાજકીય પ્રકારનું એક આંદોલન હતું, એને તોડવા માટે અથવા એને શમાવી દેવા માટે તમારી પાસે રાજકીય ઉપાયો હતા, એટલે આ રસ્તો નથી. અને આંદોલનકારી એ પણ યાદ રાખવું પડે કે જ્યારે તમે આંદોલન કરો છો ત્યારે પ્રજાને બહુ મોટા પાયે તકલીફ પડે છે. અને એણે જે વાત કરી એ કદાચ રાજકીય પ્રેરક હશે, કારણ કે એમણે 14ને મારી વાત નહીં, એમણે થોડું લોજિકલ લાગે છે હરિભાઈ વાત કરી, પણ ચાલો એ કદાચ એ ન હોય તો પણ લોકોને પ્રોબ્લેમ થાય છે. પણ એનો ઉપાય એ નથી કે તમે થપ્પડ મારો, એનો ઉપાય છે કે તમે કોર્ટમાં જાઓ ને વિસનગરના કેસમાં જે રીતે સજા થઈ આંદોલનકારીઓને એ રીતે એને સજા કરાવો, એ રસ્તો છે. કારણ કે જે વિચારધારા ધાકધમકીની વાત કરતા હોય એની સામે એ જવાબ આપણે આપવાનો નથી. આપણે લોકતાંત્રિક પ્રણાલી પ્રમાણે એનો જવાબ આપવો જોઈએ. બેના હાર્દિક દિનેશભાઈને એમની જોડે હતો, આંદોલન ચલાવતો હતો, ત્યાં સુધી આંગળીઓ બહુ થઈ, થપ્પડ ક્યારે નહીં. તમારા પક્ષમાં આવ્યો અને તમારા પક્ષનું ચિહ્ન પંજો અને આ બીજા જ બે સીધો પંજો માર્યો, આ પંજો કોનો પડ્યો? આપ ખુદ આ સવાલમાં તમારા સવાલમાં જ જવાબ છુપાયેલો છે કે પક્ષમાં આવ્યો પછી આ વસ્તુ થઈ, એટલે સીધું સમજી શકાય છે કે જો એ ભાજપમાં ગયો હોત ને તો અત્યારે ઘણો આમ ભાજપનો હીરો બની ગયો હોત. પણ કોંગ્રેસમાં આવ્યો છે એ પેટમાં દુખે છે. જ્યારે કોંગ્રેસના નેતાઓને લઈ જાય છે ત્યારે કશું જ નહીં, પણ કોંગ્રેસમાં એ ભાજપમાંથી તો આવ્યો જ નથી હાર્દિકભાઈ. પણ છતાં પણ એમણે કોંગ્રેસ જોઈન કર્યું, એ ભાજપવાળાથી સહન થયું નથી અને ઇલેક્શનના આટલા જ દિવસ બાકી છે ત્યારે આ કૃત્ય થયું છે જે ખૂબ જ પ્લાન પૂર્વક થયું છે. બીજી વાત તમને કહું, હાર્દિકના મુદ્દાઓ જોજો. ઇલેક્શન વખતે જ્યારે હાર્દિક પ્રચાર કરે છે ત્યારે હાર્દિકના મુદ્દા એટલા પરફેક્ટ હોય છે, મુદ્દાથી ક્યારેય ભટકતો નથી. મુદ્દાથી તમારા નેતાઓ ભટકતા હતા કદાચ. ચલો મૂળ મુદ્દા ઉપર આવીએ. દિનેશભાઈ આ તો કેવું, તમારો સાથીદાર અત્યાર સુધી મેં જોયેલું, તમે લોકો થાળી વગાવતા હતા, વિલણ વગાવતા હતા, નેતાઓને ભગાવતા હતા, મંત્રીઓને ભગાવતા હતા, એક વ્યક્તિ આવી અને તમારા યુવા નેતાને થપ્પડ મારી જાય? આ પ્રશ્ન જે બન્યો છે તે બિલકુલ નિંદાને લાયક છે અને એક ખોટી રીતે કોઈ વ્યક્તિની સાથે વિરોધ કરવાની વાત છે.
આપે જોયું હશે કે આમાં કોઈ પ્રજાનો વિરોધ નથી, એક વ્યક્તિગત વિરોધને લઈને આજે વ્યક્તિએ પોતાની દુશ્મનાવટ કે બદલો લેવાની વાત કરી છે. એટલા માટે હું આ કૃત્યને પાટીદાર સમાજના લોકો માટે તો ઠીક છે, પરંતુ દરેક સમાજ માટે એક નિંદાલાયક વસ્તુ ઊભી થઈ છે કે આવી રીતે કોઈ પણ લોકશાહીમાં, કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, પોતાનો મત રજૂ કરી શકે. અને તમને વિરોધ હોય તો તમે મતથી એનો વિરોધ કરી શકો છો, અથવા તમે તમારો પ્રચાર કરીને વિરોધ કરી શકો છો, પરંતુ આ રીતે કૃત્ય કરવું તે બિલકુલ નિંદાલાયક છે. બંને ભાજપના નેતાઓ જોડે જાણી લઈશ, આ કૃત્યને તમે કેવી રીતે માનો છો, એક લાઇનમાં કેવી રીતે ડિફાઇન કરો? મેં કૃત્યને પહેલાં પણ વખોડ્યું, ફક્ત હાર્દિકને થપ્પડ મારીએ નહીં, પણ એને થપ્પડ માર્યા પછી જે થપ્પડ મારનારની જે હાલત કરી એ પણ નિંદનીય કૃત્ય છે. કે કદાચ અઠભેડ મળીને એને પણ જે રીતે માર મારવામાં આવ્યો છે એ પણ ખોટું છે. એટલે બંને જે કૃત્ય ક્રિયાની પ્રતિક્રિયા આવી છે બંનેને હું વખોડી કાઢું છું. આપ કેવી રીતે માનો છો? એક તો પહેલી બાબત તો મેં તમને જે પિક્ચરની વાત કરી હતી સોશિયલ મીડિયા ઉપર, એ આ પણ જે ફોટોગ્રાફ છે જે જયશ્રીબેન સાથેનો છે તેવો જ ફોટોગ્રાફ રાહુલ ગાંધી સાથેનો પણ છે, તેને તમે જોઈ શકો છો. બીજી વસ્તુ, ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી આવા હિંસક પ્રતિઘોષ કે પ્રતિવાદમાં માનતી નથી. કદાચ ફ્રસ્ટ્રેટ થયેલી કોંગ્રેસ આજે નરેન્દ્રભાઈના ગુજરાતમાં જે પ્રમાણેનો પ્રવાસ થયો છે, માનનીય રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઈનો જે પ્રમાણે પ્રવાસ થઈ રહ્યો છે અને જે રીતે જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 લોકસભાની બેઠકો જ્યારે જીતવા જઈ રહી છે ત્યારે આ મુદ્દાને કઈ રીતે થપ્પડકાંડ ન હોવો જોઈએ, જનતા પાર્ટીને કઈ રીતે બદનામ કરવી તેના માટેનું આ એક સુનિયોજિત કાવતરું હોય તેવું વધારે લાગે. ખેર, સુનિયોજિત કાવતરું ભારતીય જનતા પક્ષના બંને નેતાઓને લાગે છે, બંને નેતાઓ વખોડી રહ્યા છે, પણ આ બંને નેતાઓ અને જનતાને પણ સંભળાવીશ, ભારતીય જનતા પક્ષના એક ધારાસભ્ય શ્રી થપ્પડકાંડને કેવી રીતે એક્સપ્લેન કરી રહ્યા છે, ને એક નહીં થપ્પડ વરસાવવાની વાત કરે છે. સવાલ એ છે નેતાઓનું આવું વલણ કેમ? પાયાના કાર્યકર્તાઓ, નેતાઓ માને છે કે આવું ન થવું જોઈએ, પણ એક ધારાસભ્યશ્રીને આ થપ્પડમાં કેવી હિંમત દેખાય છે આવા સાંભળીએ. આપણે સમાજની જોડે વફાદાર રહેવું પણ પડે, પણ સમાજ જોડે ગદ્દારી કરીએ તો પછી લાફા નહી લાફાનો વરસાદ પણ વરસે. અહીંયા અમે ખાતરી આપીએ છીએ કે ભારતીય જનતા પક્ષના આગેવાન તરીકે ભારતીય જનતા પક્ષના કોઈ પણ કાર્યકરને અડધી રાતે જરૂર પડે અમે તમારી જોડે છીએ. માનનીય ધારાસભ્ય મહોદય શ્રી, હું તમને ખાતરી આપું છું, તાકાત હોય તો મને થપ્પડ મારી જુઓ, આ વાર્તાઓ બંધ કરો કે ભારતીય જનતા પક્ષ પાછળ રહેશે. સાહેબ, આ જુઓ તમારો નેતા, આ ધારાસભ્ય એમ કે એક થપ્પડ નહીં થપ્પડનો વરસાદ વરસાવો અમારો પક્ષ પાછળ છે, કો હવે કેવી રીતે જસ્ટિફાય કરશો? કોને આપ્યો અધિકાર? શું શાસક પક્ષ એટલે ધારાસભ્ય ગમે તે બોલશે? રોનકભાઈ, પહેલા જ મેં કહ્યું નહીં, આ ધારાસભ્ય માફી માગવી જોઈએ કે નહીં? અમારું શીર્ષક ધારાસભ્ય માફી માગવી જોઈએ કે નહીં? ધારાસભ્ય ગુજરાત, ગાંધીના ગુજરાતમાં ધમકી કેવી રીતે આપે? રોનકભાઈ, મેં પહેલાં કહ્યું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા અહિંસક પ્રતિવાદ. આવા ક્યાંથી હિંસક લોકો આવી ગયા સાહેબ? રોનકભાઈ, જે ધારાસભ્ય પાસેથી આ વક્તવ્ય છે તે ધારાસભ્યનો જ અંગત અભિપ્રાય લઈને આ પૂછી લેવું જોઈએ. ચલો, નહીં નહીં, એક સેકન્ડ રોકીશ. મંત્રીશ્રીનો સવાલ છે ત્યાં સુધી તેમણે તે નિવેદનમાં સ્પષ્ટ કરીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ખૂબ સ્પષ્ટ કરી. હું હાર્દિકની એક પણ ગતિવિધિને ડિફાઇન નથી કરતો, બચાવતો નથી, પણ એકમાત્ર નેતાએ નહીં, મારી ટીમને કહીશ, અન્ય નેતાઓના પણ નિવેદન સંભળાવે. અન્ય નેતાઓના જે રિએક્શન આવ્યું પણ સાંભળીએ. લોકશાહીમાં શોભે નહીં, વિરોધ કરવો હોય તો ગાંધી વિચાર માર્ગે જ આપણે ત્યાં થાય, પરંતુ જે નિવેદનો જેમને આ કૃત્ય કર્યું છે એમને કર્યું છે એ સ્પષ્ટ છે કે અંગત દ્વેષથી અંગત રીતે ઝઘડો છે. ભારતીય જનતા પાર્ટીને કશું લાગે વળતું નથી, મીડિયામાં ચર્ચામાં નથી રહેતા, મને ખબર નથી ઘટના શું બની છે એમ, પણ હંમેશા ભાજપના નામો દે, ભાજપે કર્યું. અરે ભાઈ, ભૂતકાળમાં તમારે કરવું હોય તો ભાજપના કાર્યકર્તાઓ, આમાં કોઈ કાર્યકર્તા નથી, અમારી પાસે ખૂબ મોટી ફોજ છે, અમે આમાં માનતા પણ નથી. જે કંઈ પણ બન્યું છે એ ન બનવું જોઈએ ને, એને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું. પરંતુ હાર્દિક પટેલ જો એમ કહેતા હોય કે ભારતીય જનતા પાર્ટીનો આમાં હાથ છે તો એ બિલકુલ પાયાવિહોણો આક્ષેપ છે.
તમે જુઓ તો હાર્દિક એ નૌટંકી મંડળીના સભ્ય હોય એ પ્રમાણે કેટલાય વર્ષોથી વર્તી આવ્યા છે. તમામ જગ્યાએ પાટીદાર સમાજ અને સમાજના તમામ વર્ગના લોકો સમજી ચૂક્યા છે કે હાર્દિકે એમની સાથે ખિલવાડ કર્યો છે, એટલે પોતાની ઘટતી જતી લોકપ્રિયતા અને જનાધારને ટકાવી રાખવા માટે, ક્યાંક લાગણી મેળવવા માટે, સિમ્પતિ મેળવવા માટે કદાચ આ પોતે જ પોતાની ઉપર કરાવેલું નાટક હોઈ શકે. માનનીય મુખ્યમંત્રીશ્રીના નિવેદનને ચોક્કસ સલામ, કારણ કે તેઓએ સ્પષ્ટ કહ્યું કે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા આવું ન કરી શકે. પણ હું આશા રાખીશ આ નિવેદન એમના ધારાસભ્યનું માન્ય મુખ્યમંત્રીશ્રી સાંભળે. હું નથી કહેતો, કોઈ નથી કહેતું કે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા હતો. તસવીર ચોક્કસથી આવી, એની સામે બીજી તસવીર પણ બતાવી. મારો આક્રોશ માત્ર એટલો છે, એ અધિકાર કોઈ પણ ધારાસભ્યને કોઈ પણ પક્ષનો હોય કોને આપ્યો એમ કહેવાનો, એક નહીં થપ્પડનો વરસાદ વરસાવો. હિમાંશુભાઈ, ડર લાગતો હશે બોસ તમને હવે તો બહાર નીકળતા, વરસાદ વરસશે? અમે સાહેબ આ પાર્ટીને બંનેને તમે એ પૂછ્યું તો તરત મારા સાથી મિત્ર ભાજપના એમને સ્પષ્ટ ટીકા કરી, એમની ટીમ સ્પિરિટ, એટલે એમની સ્પિરિટને પણ સલામ ભરવી જોઈએ. પણ તમે જો ડિબેટમાં આવતા પહેલાં આ રાહુલજીનો ફોટો, એમને ખબર છે કે અમારું પાપ છાપરે ચડીને પોકારવાનું કેટલા પ્રિપેર છે. અને મારે એ જ પૂછવું છે કે હજી સંજય જોશીની સીડી કોને બનાવી, કેમ બનાવી? તમે આખા સીડી માસ્ટરો છો, તો ફોટા તો રાહુલજીના ને પ્રિયંકાજીના તમે ગોઠવીને લાવશો. તમારી માનસિકતા વિકૃત છે. ભારતીય જનતા પાર્ટીએ આવા અસંખ્ય, હું તમને દાખલા આપું કે મેં અગાઉ બી કીધું કે આત્મારામ કાકાનું ધોત્યું ખેંચવાનું નીચ કૃત્ય પણ આ જ પાર્ટીએ કર્યું હતું. અને એમને હરેન પંડ્યાનું એક વાત ફરીથી હિમાંશુભાઈ થઈ, મને તો ખાલી આ ધારાસભ્યવાળું રિએક્શન લેતો, તમને ડર ખરો નહીં એટલું કહી દો. અરે સાહેબ વરસાદ પડશે, લાવો ચેલેન્જ. તમે કહો ત્યાં જઈને હિમાંશુ પટેલ ઉપર એક કોંગ્રેસનો કેસ પહેરીને આખા ગુજરાતમાં નહીં, તમે જ્યાં કહો ત્યાં ઉભો રહો. મને એ કહો, તમે કાર્યકર્તા પક્ષના, તમે શાલીનતાથી કહ્યું, તમે ટીકા કરી અને એ જ હોવું જોઈએ. એક ધારાસભ્ય આ પ્રકારનું નિવેદન કેવી રીતે આપે? મારી ચર્ચા, સાચું કહું, એકમાત્ર કારણ હતું આ ધારાસભ્યનું નિવેદન. મારા ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં એક ધારાસભ્ય ખુલ્લા મંચ ઉપરથી ધમકી કેમ આપે? અમે પહેલાં પણ કહ્યું કે કોઈ પણ વ્યક્તિને લોકશાહીની મર્યાદા બહાર બોલવાનો અધિકાર નથી. એ પછી એ કોઈ ધારાસભ્ય હોય, કોઈ પાર્ટીનો નાનો કાર્યકર્તા હોય કે કોઈ પણ સ્થાન ઉપર બેઠા હોય. આપણે હિમાંશુભાઈને જે પ્રશ્ન પૂછ્યો કે ડર લાગે છે, એ વિષયમાં હું કહેવા માંગુ, હા હિમાંશુભાઈ અને એવા ઘણા બધા પાટીદાર કોંગ્રેસના જૂના લોકોને ડર લાગતો હશે કે જે રીતે પાટીદારોનું કોંગ્રેસમાંથી ખસીકરણ કરવામાં આવ્યું છે, એ પછી કોઈ પણ નેતા હોય કોંગ્રેસમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, નરહરિભાઈ હોય કે જે પણ લોકો, અને એક આમ સીધી જ પાસમાંથી આવેલાને ટિકિટ અપાવી દે, હિમાંશુભાઈ જેવાની ટિકિટ કાપી નાખી જાય ત્યારે હિમાંશુભાઈ જેવાના લોકોને અને 25 વર્ષના યુવાનોની જે કોંગ્રેસને જરૂર પડી રહી છે, કોંગ્રેસને જરૂર પડી રહી છે બહારથી આવેલા નેતાને પ્રમોટ કરવાની, એટલે હિમાંશુભાઈ જેવા લોકોને ડર લાગતો છે. ચિરાગભાઈ, એક વિરામનો સમય થયો છે, હું પ્રમાણિકતાથી કહીશ, હું આટલું બધું બોલ્યો મને તો ચોક્કસ આ ધારાસભ્યનો ડર લાગવા લાગ્યો. ખેર, એક વિરામ લઈશું, વિરામ બાદ વાત કરીશું આની પાછળ શું રાજનીતિ રમાઈ રહી છે, આની અસર શું પડશે. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વિરામ વખતે વિજ્ઞાપનના સહપ્રાયોજક, શોના સહપ્રાયોજકનું નામ તો જાણ્યું, મારો પ્રયાસ છે થપ્પડ કાંડના પ્રાયોજક કોણ હતા તે તપાસવાનો. પરંતુ એક વિશ્લેષણ એ પણ કરી દઈએ, ધારાસભ્ય આવું કેમ કહ્યું? દિનેશભાઈ, આંદોલનકારી તમે પણ, શું અસર પડે ધારાસભ્યોના આવા નિવેદનથી? કેટલો ડર લાગે? સાચું પ્રમાણિકતાથી કહેજો, સ્ટેજવાળી વાત નહીં. ડર તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ગુંડાઓથી લાગતો નથી, જનરલ ડાયરથી પણ લાગતો નથી, પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું જે આ નિવેદન છે, હવે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા શું છે એ વસ્તુ સાબિત થશે. ને હવે આની ઉપર તમારે મુખ્યમંત્રીશ્રી હોય કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીની વાહવાહી કરતા આગેવાનોના નિવેદન લેવા પડશે અને એના માટેની શું કાર્યવાહી થશે. જ્યારે ચૂંટણી પંચ, ચૂંટણી લોકશાહીની ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો હોય ત્યારે આવી રીતે ધમકાવાના અને દબાવવાના જે પ્રયાસો થયો એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ક્યારે મુખ્યમંત્રીએ તો તટસ્થ ભાવે નિવેદન પણ આપી દીધું. ધાર્મિકભાઈ, ઘણા લાંબા સમયથી આપ બેઠા છો, છેલ્લો સવાલ પૂછી લઉં. કદાચ થપ્પડવાળી ગુંજ સુરત સુધી પહોંચી હશે, પણ આ ધારાસભ્યોનો અવાજ હમણાં જ તમે સાંભળ્યો હશે. શું આંદોલન ઉપર શું ફરક પડે? તમારા જેવા યુવા નેતા ઉપર આવી ધમકીની શું ફરક પડે? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે આંદોલન લઈને બેઠા ત્યારે આ તમામ પરિસ્થિતિઓથી અમે વાકેફ હતા. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે ભૂતકાળ રહ્યો છે, જે પરિસ્થિતિમાંથી ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ પસાર થયા છે, આ તમામ બાબતોનો અમે અભ્યાસ કર્યો હતો. એટલે એક અમારા જીવને હાથ પર રાખીને જ
મુઠ્ઠીમાં બંધ રાખીને જ અમે આ લડત લઈને નીકળ્યા છીએ. પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોખલાહટ કરી રહ્યા છે, આવા નિવેદનો આપી રહ્યા છે, હમણાં થોડા સમય પહેલાં પત્રકાર સાથે મધુ શ્રીવાસ્તવની પણ જે વાત હતી, એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે હલકી કક્ષાની રાજનીતિ ઉપર ઉતર્યા છે અને એ સમગ્ર ઘટના એ ગુજરાત રાજ્ય માટે નિંદનીય છે અને તમામ જનતા આ બાબતે જાગૃત બની અને આવા નેતાઓને ઝાકરો આપવાનો જરૂર છે. ભાજપ કોંગ્રેસની હું કોઈ પણ પક્ષની વાત કરવા નથી માગતો, પણ જે પણ પક્ષની અંદર આ પ્રકારના જો નેતાઓ હોય, આ પ્રકારની વાતો કરતા હોય, તો આ બાબતે હવે યુવાનો અને પ્રજાએ જાગૃત બનવાની જરૂર છે. લોકશાહીની અંદર લડવાનો, વિરોધ કરવાનો તમામ લોકોને અધિકાર છે, પણ એની અમુક ચોક્કસ રીત હોવી જોઈએ અને એ પ્રમાણે આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે. ધાર્મિકભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. પણ જતા જતા આપને એ પણ યાદ કરાવી દઉં, વરાછાવાળા ઈંડા યાદ રાખજો, તમારા જ સાથીઓએ વરસાવ્યા હતા અને એ પણ લોકશાહીનું અનન જ હતું. ખેર, ચર્ચાને આગળ વધારીશું. આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે, એક સ્પષ્ટતા આવી રહી છે. ભારતીય જનતા પક્ષના મહેસાણાના ઉમેદવાર, મહેસાણાના સાંસદ જયશ્રીબેને હાર્દિક પટેલે લગાવેલા આરોપોને ખંડન કર્યું છે. સાથે એ કહ્યું છે કે આ હાર્દિકની ગેરસમજ છે. જનસંપર્ક દરમિયાન આ પ્રકારના અનેક લોકો ફોટા પડાવતા હોય છે. ખેર, જયશ્રીબેને શું કહ્યું સાંભળી લઈએ. જો કે સારી વાત એ રહી કે ભારતીય જનતા પક્ષના જનસંપર્કમાં તેઓએ આ વ્યક્તિએ કોઈને થપ્પડ ન મારી. ખેર, જયશ્રીબેનને સાંભળી લઈએ. આ હુમલાને હું વખોડી કાઢું છું અને બીજું જે રીતે આક્ષેપ કર્યો છે એટલે કોંગ્રેસ રઘવાઈ થઈ છે કે જે પાયા વગરનો આક્ષેપ મારા પર હાર્દિક કરી રહ્યો છે. અને ત્રીજી બાબત એ કહીશ કે આપે જે રીતે મને કહ્યું કે વિડીયો એક મેં પણ જોયો, એટલે ફોટોગ્રાફ્સ જોયા મેં. એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે મારે લોકસંપર્કનો કાર્યક્રમ હોય, વિસ્તારમાં ફરતી હોઉં, સભાઓ હોય, સભાઈ હોય, આપણ સભા આપ જોઈ શકો છો, તેમાં અનેક કાર્યકર્તાઓ અને અનેક લોકો ગામના પણ આવતા હોય, તો એમાંથી કોઈએ ફોટો પાડીને મૂક્યો હોય એનો અર્થ એવો નથી કે આ કામ મેં કરાવ્યું છે. એટલે એની ગેરસમજ છે અમની. ખેર, ચર્ચાને આગળ વધારીશું. હિમાંશુભાઈ, શું આ ખરેખર ગેરસમજનો મામલો કે સમજાવવાની વાત? સમજાવવી, ગેરસમજ એ ખુલાસા કરશે. પણ જે રીતે આ ભાઈ ખેસ પહેરીને જોડે ફરતા હોય, કદાચ જયશ્રીબેન ના ઓળખતા હોય, પણ એની માનસિકતા અને એના વિચારો તો ભારતીય જનતા પાર્ટીના જ હોય. અને આ કૃત્ય એ ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર તરીકેનું છે, હતાશ થઈ જેવી પાર્ટીનું કૃત્ય છે. અને હાર્દિકની જે લોકચાહના અને કોંગ્રેસના નેતા તરીકે પણ જેની સફળતા છે, એ પચી નહીં અને આખી ચૂંટણીને ડિસ્ટર્બ કરવા માટેનો આ ભાજપનો એક પ્લાન જ છે. સર, એ જાણવા માગીશ, કારણ કે બહુ લોકો ચર્ચા પણ આજ કરે છે કે આખા કાંડની ચૂંટણી ઉપર શું અસર પડશે. રોનકભાઈ, હું એટલું ચોક્કસપણે માનું છું કે આ આખા એક કાંડને ભારતીય જનતા પાર્ટીની જે વિજયની સફળતા મળવાની છે આવનારી લોકસભાની ઇલેક્શનની બાબતમાં, એમાં કોઈ અસર પડવાની નથી. હા, કોંગ્રેસનો પ્રયત્ન એવો ચોક્કસપણે હોઈ શકે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી બદનામ થાય, પરંતુ આજે જે પ્રમાણે જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે, એણે પોતે જે વ્યક્તિગત રીતે જે નિવેદન આપ્યું છે કે પોતે પોતાના પર્સનલ એંગ્વિશથી પ્રેરાઈને એ કેટલાય વખત એવું વિચારી રહ્યા હતા કે આ પ્રમાણેનું એ કૃત્ય કરે, અને જ્યારે આ વ્યક્તિ કોંગ્રેસનો ખેસ પહેરીને ત્યાં વઢવાણમાં આ પ્રમાણેનું જ્યારે કૃત્ય કરે છે, ત્યારે એ બાબત સ્વયં સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીને આ ઘટનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી. હા, ફાયદો એટલો ચોક્કસપણે થશે કે ગુજરાતની પ્રજાને એટલું ચોક્કસપણે ખબર પડે છે કે કોંગ્રેસ રાજકીય રીતે કોઈ લાભ લેવા માટે કયા નિમ્ન કક્ષાના સ્તરે પહોંચી શકે છે. ત્રિવેદી સાહેબ, આ કેસની જે અદલાબદલી થઈ હમણાં, એમાં નથી લાગતું કે કાર્યકર્તાઓ કોણ કોણ એ સંબંધ નથી પડતી? અને ખાસ કરીને મૂળ વાત ઉપર આવું, આની અસર શું પડશે 3 દિવસ મતદાનના બાકી? જો તમે જયશ્રીબેનની બાઇટ જુઓ તો એમને ઇન્ડાયરેક્ટલી કહી દીધું કે કાર્યકર્તાઓ મારા રાઉન્ડમાં હોય એટલે એમનો ફોટા હોઈ શકે, મતલબ કે ભાજપનો કાર્યકર્તા છે એવું તો બેન બોલ્યા એમની વાતમાં. હવે આ વાત તો ઉપરથી તમારે એ સમજવું જોઈએ કે યુપીમાં જે રીતે એક એમપીએ એના એમએલએ ઉપર બૂટનો હુમલો કર્યો, એની ટિકિટ કપાઈ, કોઈપણ પાર્ટીની અંદર જો આ વસ્તુને એક પ્રકારનો કાર્યકરમાં ઉત્સાહ પ્રેરિત કરવા માટે ને બીજું પોતાની મર્દાનગી બતાવવા માટે જો આવી એબ્યુઝિંગ લેંગ્વેજનો ઉપયોગ થઈને અથવા આ પ્રકારના કૃત્યો કરવા માટે નેતા બીજા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરતા હોય, મને એવી પણ રોનકભાઈ એક આશંકા દેખાય છે કે જો ખરેખર આ ભાજપના કાર્યકર તરીકે જયશ્રીબેને જે વાત કરીને એને આ કૃત્ય કર્યું હોય
તો કદાચ તપાસમાં એવું બી આવે કે આ મોડસ ઓપરેન્ડી પાછળ એ ઘણા સમયથી એ જો હતો તો એ તકની રાહ જોતો હતો કે હું કયા સમયે આનો લાભ લઉં અને મારી તરફેણમાં અને પાર્ટીની તરફેણમાં હું કંઈક મોજું કરું. હકીકતમાં મને એવું ચોક્કસ લાગે છે કે આનાથી કોઈ પાર્ટીને ફાયદો થતો નથી. સાયકોલોજિકલ જે એવા મતદાતા છે જે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા નથી તો એનાથી ભાજપને ચોક્કસ નુકસાન થાય. અને હું તો કહું છું એના શીર્ષસ્થ નેતૃત્વએ આ પ્રકારની માનસિકતા ધરાવતા કોઈપણ કાર્યકર્તાઓને એક્સપેલ્ડ કરવા જોઈએ, પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ. એની પાછળ જે પણ રીઝન હોય પણ આ પ્રકારની માનસિકતા ના નેતા માટે સારી છે, ના કાર્યકર્તા માટે સારી છે. કારણ કે તંદુરસ્ત લોકશાહી માટે સારું વાતાવરણ બંને પક્ષે થાય તો જ આપણે સારો દાખલો સમાજમાં આપી શકીએ. ચિરાગભાઈ, હું નથી કહેતો કે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા હશે, પણ તમારા પક્ષમાં તો એવું હતું કે મિસ કોલ કરો અને કાર્યકર્તા બનો, સભ્ય બનો. ક્યાંક એવું ના હોય કે ભાઈએ બી ભૂતકાળમાં મિસ કોલ કર્યો અને એવું નીકળી જાય. મેં હાર્દિક પોતે કહ્યું છે કે અમે ભાજપમાં કામ કરતા હતા એટલે ઘણા બધા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. હાર્દિકના ફાધર પણ જોડાયેલા. હું તો થપ્પડ મારવાળો કે પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 14 વર્ષ એટલે ગુજરાતની પ્રજાને બધાને એવું થયું કે અમે ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય બનીએ. એટલે અમે તો આવકારીએ છીએ કે મિસ કોલથી જોડાય, કોઈ પહોંચથી જોડાય. જે રીતે ભારતીય જનતા પાર્ટીનું આજે વિશાળ નેતૃત્વ આપણા ઘરમાં કોઈ આવતો થોડોક ટેસ્ટો હોય ને. આજે કોંગ્રેસના પણ હિમાંશુભાઈ છે તો આજે હિમાંશુભાઈ એક પબ્લિસિટી છે. આજે એ બહાર નીકળ્યા હોય તો એમની સાથે કોઈ પણ વ્યક્તિ ફોટો પડાવે એનો મતલબ એવો નથી કે હિમાંશુભાઈ એને ઉશ્કેરીને મોકલ્યો હોય. એટલે ક્યારેક કોઈ પણ નેતા જોડે ફોટો એટલે એવું ન માની શકાય કે એનો માણસ છે. અને જે હમણાં લુખાગીરી ગુંડાગીરીની વાત દિનેશભાઈ જે વાત કરી તો આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ રિઝાઇન કર્યું છે કે કોંગ્રેસમાં ગુંડાઓને લુખાઓની ભરતી થઈ રહી છે અને એક રાષ્ટ્રીય પ્રવક્તાએ રિઝાઇન કર્યા છે. એટલે સમજવા જેવી વાત છે કે કોંગ્રેસ કઈ દિશામાં જઈ રહી છે અને કોંગ્રેસનું જે પ્લાનિંગ છે એ ક્યારેય ગુજરાતની પ્રજા અને સફળ નહીં થવા દે અને ભારતીય જનતા પાર્ટીને ફરીથી બહુમતથી ચૂંટાશે. પેલા બેન તો દિલ્હીથી જઈને મુંબઈ બોલ્યા એ શબ્દો યાદ નથી પણ મધુભાઈના શબ્દો ચોક્કસ યાદ છે. હરીભાઈ, શું અસર આવશે અને આ ગુંજ ખરેખર કોને ભારે પડશે? નહીં નહીં, આમાં કોઈને અસર થાય એવું નથી લાગતો કારણ ગુજરાતની પ્રજા છે ને એ બહુ શાણી છે. એને આવી આવા ઘટકડાઓની કોઈ અસર થાય એવું માનતો નથી. આ છે ને મુંબઈમાં પણ જે રીતે શિવસેના ઘટકડા કરતી રહી છે એ એની અસર છે કારણ કે એમને સાથી પક્ષ છે. એટલે અહીંયા પણ કેટલાક લોકોને શિવસેનામાંથી પ્રેરણા મળતી હોય એવું પણ બની શકે. પણ હું નથી માનતો કે આને બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. આમાં એક બાબત જરૂર થઈ રહી છે કે આખો દિવસ મુખ્ય મુદ્દાઓ ઉપરથી ધ્યાન વિકેન્દ્રિત કરીને તમામ મીડિયા એ આના ઉપર કેન્દ્રિત થઈ ગયું છે. એટલે મુખ્ય મુદ્દાઓ જે છે એ ડાયવર્ટ થઈ રહ્યા છે. કદાચ એવી યોજના કોઈની હોઈ પણ શકે પણ મને ખબર નથી કે કોણે આ કરાવ્યું છે. પણ આને બહુ ગંભીર રીતે લેવાની મારી દ્રષ્ટિએ બહુ જરૂર નથી. તમારું તો નથી ને આ ચોકીદાર ચોરે વાળું બહુ ચાલ્યું નહીં એટલે આવું કંઈક ગતકડું કર્યું. હરીભાઈ ચોખ્ખું નહીં કીધું પણ એક પાર્ટી તમારો પણ હોય શકે ને એક બીજેપી પણ હોય શકે એટલે પૂછ્યું. ચોકીદાર ચોર હે ચાલ્યું નહીં, નહીં ઘરે ઘરે ચાલ્યું, આખા દેશમાં ચાલ્યું. ચોકીદાર શબ્દ બોલીએ ને એટલે પાછળ ચોર હે કદાચ એવા ઇનપુટ મળ્યા હોય ભાઈ એટલે હરીભાઈએ કીધું. મેં કીધું પૂછી લો તમને. બિલકુલ નહીં, ચોકીદાર બોલો ને એટલે પાછળ ચોર હે ઓટોમેટિક હવે લોકો બોલવા માંડે છે. પણ હા, એ તો એક સાઈડમાં વાત રહી. મુખ્ય વસ્તુ એ છે કે ગાંધી અને સરદારનું ગુજરાત હતું એ છબી હવે બદલાઈ અને નરેન્દ્રભાઈ અને અમિત શાહનું ગુજરાત બની રહ્યું છે ને એ દેખાઈ રહ્યું છે. તમે જુઓ, ભયનો માહોલ ફેલાવી લોકોને ડરાવીને આજે હાર્દિકભાઈ સાથે થયું, કાલે કોઈ પણ વ્યક્તિ સાથે આવું બનશે. અને ઇલેક્શનના ટાઈમે બોખલાઈ ગયેલા, હાર ભાળી ગયેલા જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ અભદ્ર નિવેદનો અને અભદ્ર વાણી અને વર્તન ઉપરથી કંટ્રોલ ગુમાવી રહ્યા છે. દિનેશભાઈ, શું અસર પડશે? કેમ કે તમે આ સમાજના છો, હાર્દિકને પણ જાણો છો, કદાચ કોંગ્રેસના મિત્રોને પણ જાણતા છો અને ચિરાગભાઈ જોડે હતા. ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ બે નંબરની વાત છે, પરંતુ પાટીદાર સમાજ માટે આ દુઃખદ ઘટના છે. અને પાટીદાર સમાજના યુવાન તરીકે પણ હું હાર્દિક પટેલની સાથે આ બાબતમાં જોડાયેલો છું. એક બાબત બહુ સ્પષ્ટ છે કે પાટીદાર સમાજની સાથે લઈને જ્યારે દરેક સમાજોને પાટીદાર સમાજ સાથે રાખીને વાત કરતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોએ જો આવું કર્યું હશે તો એને પણ ભારતીય જનતા પાર્ટીએ એક્શન લેવા જોઈએ. કારણ કે ભૂતકાળમાં જે જે વસ્તુ બની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સામે ફરિયાદો અને માર પણ લોકોને માર્યા છે. એટલા માટે પાટીદાર સમાજને સૌથી એમાં નારાજગી ઊભી થશે. દિલીપભાઈ, છેલ્લો આપનો કોટ, અસર શું પડશે? અસર તો બહુ નહીં પડે કારણ કે જૂતા કાંડ, શાહી ફેંકવી,
આ રીતે તમાચો મારવો, આવા ઘટનાઓ બહુ બનતી હોય છે, એમાં થોડું મનોરંજનનું તત્વ પણ હોય છે. પણ હવે અગત્યની વાત એ નથી, મૂળ વાત એ છે કે કોણે કર્યું, કેવી રીતે કર્યું ને એ પછી જે રિએક્શન આવ્યા એ બહુ અગત્યના હતા. અને જે એબીપી ચેનલે બતાવ્યું એક ધારાસભ્યનું નિવેદન એ બહુ ગંભીર હતું, કારણ કે પછી જેટલા બી નેતાઓના નિવેદન આવ્યા એ નિવેદન બહુ ચોંકાવનાર હતા અને આપણે નવાઈ ન લાગવી જોઈએ. કારણ કે મધુ શ્રીવાસ્તવને આપણે જોયા ધમકી આપતા, મોહન કુંડારિયાએ તમારી બંધ કરી દઈશું. બીજો એક રાષ્ટ્રીય સર્વે પણ થયો હતો છેલ્લા થોડા વર્ષોમાં, વીઆઈપી હેટ સ્પીચમાં 500% વધારો થયો. ભાઈ વીઆઈપી શબ્દ એક અગત્યનો છે, સામાન્ય કાર્યકર તો કંઈક ભાષા આડીઓળી બોલે, વીઆઈપી હેટ સ્પીચમાં 500 ગણો વધારો થયો છે. એને કારણે એનું મતલબ એ થયું કે દેશનું વાતાવરણ કઈ તરફ ગયું. આજે જે બી બન્યું, જવાબદારી સિનિયર નેતાઓની હતી કે બીજી કોઈ પણ વાત કરીએ, આપણે સ્પષ્ટપણે આવું ના થવું જોઈએ એવું ભારપૂર્વક બોલે. ચર્ચા અંત તરફ જવું એ પહેલાં મને ગુંજ હાર્દિકવાળી થપ્પડની સાંભળવા નથી મળી રહી, પણ મારા કાનની અંદર શબ્દો ગુંજી રહ્યા છે એ ધારાસભ્ય મહોદયના, જેમને ધમકી આપી ઇન્સાને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો. આવો ફરીથી સાંભળી લઈએ આ ધારાસભ્યને, એટલા માટે કે માફી ન માગે ત્યાં સુધી જનતાએ આ શબ્દો યાદ રાખવા જોઈએ. આપણે સમાજની જોડે વફાદાર રહેવું પણ પડે, પણ સમાજ જોડે બેદારી કરીએ તો પછી લાફા નહી લાફાનો વરસાદ પણ વરસે. અહીંયા અમે ખાતરી આપીએ છીએ કે ભારતીય જનતા પક્ષના આગેવાન તરીકે ભારતીય જનતા પક્ષના કોઈ પણ કાર્યકરને અડધી રાતે જરૂર પડે અમે તમારી જોડે છીએ. નેતાજી તમે યાદ રાખજો, તમારે જનતાના મતની જરૂર પડશે અને તમે શું લાફા કોઈની ઉપર વરસાવતા હશો. હું ટીકાનો વરસાદ વરસાવીશ, જનતા યાદ રાખશે એ ન ભૂલતા. વિધાનસભા હમણાં ગઈ, 5 વર્ષમાં ફરીથી આવશે. ખેર, મારી ગુંજ આ હતી, થપ્પડની ગુંજ બીજી હતી. ધારાસભ્યને હું ચેતવણી આપું છું કે આ પ્રકારના શબ્દો ગુજરાતની અંદર મારા દેશના ધારાસભ્યને જનપ્રતિનિધિને શોભતા નથી. મહેરબાની કરીને તમારા શબ્દો સાર્વજનિક પ્લેટફોર્મ પર આવીને પાછા ખેંચો. ખેર, મને ને તમામ વિશેષજ્ઞોને મહેમાનોને આપશો રજા. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.